છો બાળ મિત્રો બધા મજામાં છો ને તો આ પ્રાણી ને તમે ઓળખો છો આ પ્રાણી છે બિલાડી જુઓ બિલાડી કેમ બોલે છે મ્યાઉ મ્યાઉ તેની બાજુમાં છે વાંદરાભાઈ કોણ છે વાંદરાભાઈ વાંદરાભાઈ તો એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાય છે તેને કેળા ખૂબ જ ભાવે છે જુઓ બાળ મિત્રો આ વાંદરાભાઈ અને બિલાડીને જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે તો આજની આપણી વાર્તાનું નામ છે બિલાડી અને વાંદરો ચલો આ વાર્તાનું નામ છે બે બિલાડી અને વાંદરો જુઓ બાળમિત્રો એક મોટું જંગલ હતું શું હતું એક મોટું જંગલ હતું તેમાં બે બિલાડીઓ રહેતી હતી એક દિવસ તે ખાવાની શોધમાં નીકળી એક દિવસ બંને બિલાડીઓ ખાવાની શોધમાં નીકળી અને ત્યારબાદ તેમને એક રોટલીનો ટુકડો મળ્યો શું મળ્યું એક રોટલીનો ટુકડો મળ્યો રોટલીના ટુકડાને જોઈને રોટલીના ટુકડાને જોઈને બે બિલાડીઓ તો ઝગડવા લાગી બે બિલાડીઓ તો ઝગડવા લાગી બે બિલાડીઓ શું કરવા લાગી ઝઘડવા લાગી ત્યાર બાદ બિલાડીઓને ઝઘડતા જોઈને સામે એક ઝાડ પર વાંદરા ભાઈ બેઠા હતા સામેના એક ઝાડ પર વાંદરા ભાઈ બેઠા હતા તે તો બધું જ જોતા હતા તે તો બંને બિલાડીઓ હતી તે બધું જ ઝાડ પર બેસીને જોતા હતા આંદ્રા ભાઈ ઝાડ પરથી નીચે ઉતરીને બિલાડીઓ પાસે આવ્યા કોની પાસે આવ્યા બિલાડી પાસે આવ્યા અને બિલાડીને કહેવા લાગ્યા બિલાડી બિલાડી તમે ઝગડ્યો નહીં બાદ વાંદરાએ તો રોટલીનો ટુકડો લીધો શું લીધું રોટલીનો ટુકડો લીધો અને તેણે રોટલીના નાના નાના બે ટુકડા કર્યા રોટલીના નાના નાના બે ટુકડા કર્યા અને આ ટુકડા તેણે ત્રાજવા પર મૂક્યા તેણે ત્રાજવા પર રોટલીના બે ટુકડા કરીને મૂક્યા જુઓ ત્યાર બાદ બે ટુકડા હતા હવે એક ટુકડો મોટો હતો અને એક ટુકડો નાનો હતો તો મોટો ટુકડો વાંદરા ભાઈ ખાઈ ગયા મોટો ટુકડો વાંદરા ભાઈ ખાઈ ગયા તેવી જ રીતે રોટલીમાંથી ફરી બે ટુકડા વાંદરા ભાઈએ કર્યા રોટલીમાંથી બે ટુકડા વાંદરા ભાઈએ કર્યા અને આ એક ટુકડો નાનો હતો અને બીજો ટુકડો મોટો હતો તો મોટો ટુકડો વાંદરા ભાઈ ખાઈ ગયા મોટો ટુકડો વાંદરા ભાઈ ખાઈ ગયા તેવી જ રીતે ધીરે ધીરે વાંદરા ભાઈ તો મોટો ટુકડો રોટલીનો ખાતા જ ગયા ખાતા જ ગયા અને બેવ બિલાડીઓ જોતી જ રહી જોતી જ રહી બટકુ રોટલો ખાતા જાય ફરી રોટલો તોડતા જાય આમ કરીને વાંદરા ભાઈ આખો રોટલો ખાઈ ગયા આમ કરીને વાંદરા ભાઈ આખો રોટલો ખાઈ ગયા બાળ મિત્રો પછી છેલ્લે જે ટુકડો વધ્યો તે પણ વાંદરાભાઈ ખાઈ ગયો વાંદરાભાઈ બંને બિલાડીઓને કહે છે કે મેં તમારી આટલી બધી મદદ કરી તો હવે જેટલો ટુકડો વધ્યો છે તે મારો એમ કરીને વાંદરાભાઈ આખો જ રોટલો ખાઈ ગયા અને બંને બિલાડીઓ જોતી રહી ગઈ જોયું બાળ મિત્રો આ વાર્તામાં બધાને જ મજા આવી ને તો જુઓ આ વાર્તા પરથી આપણને બોધપાઠ મળે છે કે આપણે જીવનમાં કોઈ દિવસ ઝઘડો કરવો જોઈએ હવે આપણે બીજી વાર્તા પર મળીશું બાય બાય